જોઈશું. સુબ્રમણ્યમ સ્વામીનું રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન સામે આવ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે. સ્વામીનું કહેવું છે, હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો. અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી ખાતે નિવેદન આપ્યું છે. ચિદમ્બરમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, બચાવવાના પ્રયાસો થશે તો હું કેસમાંથી હટી જઈશ. સોનિયા ગાંધી અને શશિ થરૂર વિરુદ્ધ કેસમાંથી હટી જઈશ. આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે, સુબ્રમણ્યમ સ્વામીએ રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન આપ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે, હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો. અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી ખાતે આપ્યું નિવેદન. ચિદમ્બરમને બચાવવા પ્રયાસો થઈ રહ્યા છે, બચાવવાના પ્રયાસો થશે તો હું કેસમાંથી હટી જઈશ. સોનિયા ગાંધી અને શશિ થરૂર વિરુદ્ધના કેસમાંથી હટી જઈશ. સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન આપને જણાવી દઈએ. રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન સામે આવ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે, સુબ્રમણ્યમ સ્વામીએ નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ, બચાવવાના પ્રયાસ થશે તો હું કેસમાંથી હટી જઈશ. સુબ્રમણ્યમ સ્વામીનું રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન સામે આવ્યું છે. ચિદમ્બરમને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, સ્વામીના બચાવવાના પ્રયાસો થશે તો હું કેસમાંથી હટી જઈશ તેવી વાત સામે આવી છે. હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો. રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન સામે આવ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે, હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો. સુબ્રમણ્યમ સ્વામીએ રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન આપ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે તેવી વાત સામે આવી છે. હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો તેવું પણ સાથે જણાવ્યું છે. અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી ખાતે તેમણે આ નિવેદન આપ્યું છે. ચિદમ્બરમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, બચાવવાના પ્રયાસો થશે તો હું કેસમાંથી હટી જઈશ. સોનિયા ગાંધી અને શશિ થરૂર વિરુદ્ધના કેસમાંથી હટી જઈશ. આપને જણાવી દઈએ, રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે, હું પુરાવા વગર આક્ષેપ નથી કરી રહ્યો. અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી ખાતે આ નિવેદન આપ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ રાકેશ અસ્થાના મુદ્દે નિવેદન આપ્યું છે. રાકેશ અસ્થાના ભ્રષ્ટ અધિકારી છે, હું પુરાવા વગર આક્ષેપ નથી કરતો. અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટી ખાતે આ નિવેદન આપ્યું છે. ચિદમ્બરમને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, બચાવવાના પ્રયાસો થશે તો હું કેસમાંથી હટી જઈશ. સોનિયા ગાંધી અને શશિ થરૂર વિરુદ્ધના કેસમાંથી હટી જઈશ. સીબીઆઈ ઓર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટમાં હુઆ હૈ, બડા ખેદજનક હૈ, વિશેષ તૌર પર મુજકો, ક્યોંકિ મેં પહેલે દિન સે ઓર यूपी के काल से भी भ्रष्टाचार के विरुद्ध में लड़ाई छेड़ते आया और जो भी उसकी प्रतिक्रिया थी उसको भी हमने सहन किया. परंतु निष्कपट या ऑनेस्ट ऑफिसर्स के बिना इस देश में कोई भ्रष्टाचार के खिलाफ लड़ नहीं सकता. और जिसको निशाना बनाया है और जिसको पद से कोई कारण बिना हटाया गया है, डायरेक्टर सीबीआई आलोक वर्मा, जॉइंट डायरेक्टर एके शर्मा, आज मुझे मैं सुन रहा हूं कि एनफोर्समेंट डायरेक्टरेट के कर्नल सिंह को रिटायर कर रहे हैं, कल उसको छुट्टी में भेज रहे हैं. राजेश्वर सिंह जॉइंट डायरेक्टर, जिसका प्रमोशन हसमुख आधिया ने एक साल से रोक कर रखा है, उसको जॉइंट डायरेक्टर से एडिशनल डायरेक्टर बनने की प्रमोशन सब क्लियर हो गई थी, उस पर बैठा है. तो एक चार लोगों की एक गैंग बनी है जो नरेंद्र मोदी को की कोई हित में कुछ नहीं करते, परंतु अपनी दादागिरी जमाने के लिए उन्होंने
प्रशासन में ऐसे कदम उठाए हैं जिससे हमारी पार्टी की प्रतिमा खराब हुई है। इसमें हसमुख गादिया पहले हैं, अस्थाना दूसरे हैं, पीके मिश्रा तीसरा है और एक कुलबे ये चौथा है। ये सब हसमुख को छोड़कर यानी दो हैं पीएमओ में, पीके मिश्रा और कुलबे, एक अभी फिलहाल अभी तक एडिशनल डायरेक्टर थे या स्पेशल डायरेक्टर थे सीबीआई के, और आदिया फाइनेंस सेक्रेटरी। इस काल में कई चीजें ऐसे घटना हुई है जिसको हमें हमारी पार्टी को दुख हुई है, हम लोगों को भी शर्म आती है पब्लिक में बोलने में। नीरव मोदी भाग गया, ये चौकसी गया, ये सब, और ये मलिया का तो जो लुकआउट नोटिस था उसको फीका करके उसको जाने के लिए दिया। तो कैसे हम भ्रष्टाचार के विरुद्ध में लड़ेंगे जब हमने कहा कि विदेश में जो 120 लाख करोड़ जमा है उसको वापस लाएंगे, और एक जगह में ये भी कह दिया कि हर गरीब के बैंक अकाउंट में 15 लाख आएगी। तो आगे के चुनाव में हम किस मुंह से बात कर सकेंगे? इसके लिए जो दो दिन की घटना हुई है बुरा हुआ है। मैं प्रधानमंत्री का अभी भी मैं समर्थक हूं, मैं पहले से था, उनको बहुत सालों से जानता हूं, इमरजेंसी में हमने दोनों काम के साथ की, और आज भी मैं कहता हूं सबसे अच्छा प्रधानमंत्री आज जो बन सकते हैं उनमें से वो हैं। लेकिन जब उनके सारे साथी इस प्रकार से उनके पांव काट रहे हैं, मुझे चुप रहना बड़ा मुश्किल हुआ। इसीलिए मैंने कहा कि जो चिदंबरम की, और चिदंबरम कौन है, सबसे भ्रष्ट और दुष्ट राजनीतिज्ञ वो है। उसने कितने लोगों की जीवन बर्बाद की ये हिंदू टेरर कह के, एक साध्वी का कितना अपमान हुआ पुलिस लॉकअप में और कस्टोडियल इंटरोगेशन में, एक देशभक्त कर्नल पुरोहित उसकी 9 साल जो चोरी करी गई, उस जीवन की चोरी की गई, ये चिदंबरम, उसको बचाने के लिए अस्थाना लगे हुए हैं, हसमुख गादिया लगे हुए हैं, पीके मिश्रा लगे हुए हैं, कुलबे लगे हुए हैं। अब इस प्रकार के लोग हमारे बीच में हैं तो हमें दुश्मन की या विपक्ष दल की आवश्यकता भी नहीं है।